રૂપિયા 2000 ની નોટ બાદ તમને 200 રૂપિયાની નોટ પણ જોવા મળશે. મોદી સરકારે 200 રૂપિયાની નોટ માટે નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે. આ સાથે જ એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે પ્રધાનમંત્રીની સફળતામાં બે નંબરનો આંકડો હંમેશા સાથે રહ્યો છે અને તેમની અત્યાર સુધીની રાજકીય કારકિર્દીમાં પણ આ અંકે મોટો ભાગ ભજવ્યો છે. ત્યારે એક નજર કરીએ આ અહેવાલ પર. પચાસ રૂપિયાની નવી નોટ બાદ હવે આરબીઆઈ 200 રૂપિયાની નવી નોટ બહાર પાડશે. મોદી સરકારે 200 રૂપિયાની નોટ માટે નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે ત્યારે દેશના અર્થતંત્રમાં પ્રથમવાર 200 ની નોટ પણ હવે જોવા મળશે. આ જાહેરાતની સાથે હવે એ ચર્ચાએ જોર પકડ્યું છે કે મોદી બે નંબરના આંકડાને ખૂબ જ શુભ માને છે. આ સાથે પ્રધાનમંત્રીની સફળતા પાછળ બે નંબરના આંકનું ખૂબ જ મહત્વ રહેલું છે. આ અગાઉ નોટબંધીના સમયે મોદી સરકારે 2000 રૂપિયાની સાથે 500 રૂપિયાની નોટ પણ બહાર પાડી હતી. નોટબંધીમાં આ નોટને લોકો સુધી પહોંચાડતા લોકોએ થોડો રાહતનો શ્વાસ લીધો હતો. જોકે હાલ 2000 રૂપિયાની નોટનું પ્રિન્ટિંગ બંધ છે, પરંતુ આ 2000 રૂપિયાની નોટે નોટબંધીના ઉથલપાથલને શાંત કરવાનું કામ કર્યું. તો આ સાથે અમુક એવા પ્રસંગોની વાત કરીશું કે બે નંબરનો આંકડો કેવી રીતે પ્રધાનમંત્રી મોદી સાથે સંકળાયેલો છે તેની તરફ આંગળી ચીંધે છે. પ્રધાનમંત્રી મોદીની સફળતામાં બે નો આંક હંમેશા સાથે રહ્યો છે. પ્રધાનમંત્રી મોદી જ્યારે સૌ પ્રથમ વિધાનસભાની ચૂંટણી લડ્યા ત્યારે રાજકોટ 2 વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા અને વિજયી બન્યા. આમ અહીં 2 નંબરનો આંકડો તેમજ તેમના જીવનમાં સફળતાની નિશાની બની. ત્યારબાદ 7 ઓક્ટોબર 2001 ના રોજ તેમણે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. બીજી બાજુ ગોધરાકાંડમાં મોદીનું શાસન ડામાડોળ થયું હતું, પરંતુ આ તમામ મુસીબતોમાંથી નરેન્દ્ર મોદી વર્ષ 2012 માં જંગી બહુમતી સાથે જીત્યા અને ત્રીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. જે બાદ વર્ષ 2014 માં જ્યારે લોકસભાની ચૂંટણી લડવામાં આવી ત્યારે ભાજપને કુલ 282 બેઠકો મળી હતી, જેમાં પણ 2 નો આંક મોદીની સફળતા સાથે સંકળાયેલો હતો. અને 26 મે 2014 ના રોજ તેમણે પ્રધાનમંત્રી પદના શપથ લીધા. આમ 2 નંબરનો આંકડો ક્યાંક ને ક્યાંક પ્રધાનમંત્રી મોદી માટે શુભ રહ્યો છે અને એવી ચર્ચા છે કે આગળ પણ 2 નંબરનો આંકડો હંમેશા પ્રધાનમંત્રીની સફળતા સાથે જોડાયેલો રહેશે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.